नमस्ते बाला विद्यार्थियों, आपणे गया लेक्चर में उंदर विषे निबंध लख्यो हतो, एटले के आपणे अत्यार सुधी में बे निबंध लखी चूक्या छीए। एक तो मेड़ो अने बीजो छे उंदर, बराबर। हवे आपणे आजे रमकड़ानी दुकान एना विषे निबंध लखवानो छे। रमकड़ानी दुकान तो तमे बधाए जोई ज हशे, बराबर ने, कारण कि आपने बधाने रमकड़ा रमवा खूबज गमे छे। तमारी पासे पण ढगलाबंद रमकड़ा तो हसे ज, बराबर ने। अने ए रमकड़ा थी तमे घरे रमवानी खूबज मजा पड़े छे, बराबर ने। अने आपणी जोड़े गमे एटला रमकड़ा होय तो पण जो नवो रमकड़ो जोई गया होईए तो ए आपणने लेवानी इच्छा थाय छे ने। तो चलो हवे आजे आपणे एक बीजो निबंध लखीशुं, रमकड़ानी दुकान। आ जे चित्र तमने देखाय छे ए रमकड़ानी दुकाननुं चित्र छे, देखाय छे ने। अंदर जात जातना रमकड़ा पण आपणने देखाय छे। कया कया प्रकारना रमकड़ाओ आवे छे? बेट होय, दड़ो, मोटर, विमान, ढींगली होय, चावीवाळा रमकड़ा होय, पछी रिमोटवाळा होय, ઘણા બધા સેલવાળા હોય, એમ ઘણા બધા રમકડાઓ મળે છે। તમે રમકડાની કે દુકાનમાં ક્યારે ગયા હશો તો તમે જોયું જ હશે, ત્યાં જઈ અને તમને પોતાને પણ તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે કયું રમકડું લેવું, બરાબર ને, કારણ કે આપણને તો બધા જ રમકડા લેવાની ઈચ્છા થઈ જાય। તો ચલો હવે આપણે જોઈએ રમકડાની દુકાન, એના વિશે આપણે નિબંધ લખીશું। આ રમકડાની દુકાન છે જે મેં તમને આગળ ચિત્ર બતાવ્યું, એ શેની દુકાન છે? રમકડાની। તેમાં વિવિધ પ્રકારના રમકડા મળે છે। આપણે રમકડાની દુકાન જોઈ છે તો આની દુકાનની અંદર આપણે જોઈએ છીએ વિવિધ પ્રકારના રમકડાઓ અંદર દુકાનમાં હોય જ છે। અહીં દડો, બેટ, મોટર, વિમાન વગેરે મળે છે। કયા કયા રમકડા હોય છે રમકડાની દુકાનમાં? દડો હોય, બેટ, મોટર, વિમાન વગેરે અલગ અલગ પ્રકારના રમકડા હોય છે। ફૂટબોલ હોય, પછી ટેનિસ બોલ હોય, અને મોટરની અંદર પણ એમનેમ ચાવીથી ચાલતી મોટર હોય, પછી દોરીવાળા રમકડા પણ આવે છે, રિમોટવાળી મોટર હોય, અને વિમાન તો એમાં પણ અલગ અલગ પ્રકારના વિમાનમાં પણ અલગ અલગ રમકડા આપણને જોવા મળે છે। નાના રમકડા મળે, મોટાએ રમકડા મળે, દુકાનની અંદર બધા જ પ્રકારના રમકડા હોય, નાના પણ હોય અને મોટા મોટા રમકડા પણ આપણને જોવા મળે છે। ચાવીવાળા રમકડા પણ ખરા, ચાવીવાળા રમકડા પણ બાળકો તમે જોયા જ હશે કે એ રમકડાની અંદર તમે ચાવી ભરો એટલે એ રમકડું ચાલવા માંડે, અને અમુક ગીતવાળા રમકડા પણ આવે છે કે ચાવી ભરો એટલે બોલવા માંડે, અને ગીત અંદર સેટ કરેલું હોય તો ગીત ગાય છે, એવા રમકડા પણ આપણને જોવા મળે છે। રિમોટ વડે ચાલે તેવા મોટા રમકડાય ખરા, મોટા મોટા રમકડા હોય છે તો એ રિમોટવાળા પણ હોય છે, રિમોટવાળી ગાડી તમે જોઈ જ હશે, બરાબર ને। તો એ દુકાનની અંદર આ બધા જ રમકડા મળે છે। કેટલાક રમકડા પાવર એટલે કે સેલ નાખવાથી ચાલે, સેલ તો તમે બધાએ જોયો જ હશે, જેમ આપણે ટીવીના રિમોટમાં હોય છે ને સેલ, પછી ઘડિયાળમાં હોય છે, તો એવા સેલવાળા રમકડા પણ હોય છે કે તમે રમકડાની અંદર સેલ નાખો એટલે એ રમકડું ચાલે, બરાબર ને। દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે, દુકાનદાર રમકડાને એકદમ સજાવીને રાખે છે કે આપણને જોઈને જ લેવાનું મન થઈ જાય, એવી રીતે આખી દુકાન સજાવીને રાખે છે। રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે। આપણે તમે તમારા મમ્મી કે પપ્પા સાથે રમકડાની દુકાનમાં ગયા હશો
तो रमकड़ावाड़ो ए दुकानवाड़ा भाई तमने रमकड़ा बतावे छे ने कि भाई तमारे कयु रमकड़ू लेवू छे, रिमोटवाड़ू के सेलवाड़ू, चावीवाड़ू, दोरीवाड़ू के पछी सादा रमकड़ा, एम बधा ज प्रकारना रमकड़ा आपणने ए बतावे छे। बराबर, ढींगली जेवा रमकड़ा अवाज पण करे छे। हवे छोकरीओ होय तो ए वधारे पड़ती ढींगली एवा रमकड़ा लेवानुं पसंद करे, तो ए ढींगलीवाळा रमकड़ा केवा होय छे कि अवाज पण करे, एटले कि एमां कंईक એકાદ પ્રકારનું ગીત સેટ કરેલું હોય કે પછી બોલે, ગમે તે એક લાઈન એ બોલે છે, એ તમે એમાં સેલ લગાવો ને એટલે એ રમકડું બોલવા માંડે, એટલે કે એમાંથી અવાજ પણ આવે છે। બરાબર, રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે, બાળકોને રમકડું ખાલી જોતા જ ગમી જાય એવા રંગબેરંગી રમકડા હોય છે। બાળકોને રમકડા બહુ ગમે છે। બરાબર, બાળકોને તો રમકડા બહુ જ ગમે, તમને પણ ગમે છે ને રમકડા? રમકડાનો આખો ઢગલો હોય તો પણ આપણને ઓછા જ લાગે છે, એમ થાય કે હજી મારે આ રમકડું લેવું છે। હું રમકડા ખરીદવા તે દુકાને જાઉં છું। તમે રમકડા ખરીદવા કોઈ એક દુકાને જતા હશો, બરાબર ને? તો આપણે આજે રમકડાની દુકાન એના વિશે આપણે નિબંધ શીખ્યા। આપણે એકવાર ફરીથી રિપીટ કરી લઈએ નિબંધ। આ જુઓ, રમકડાની દુકાનનું ચિત્ર છે। બરાબર, હવે આપણે એકવાર નિબંધ ફરીથી સમજી લઈએ કે આ રમકડાની દુકાન છે, તેમાં વિવિધ પ્રકારના રમકડા મળે છે। અહીં દડો, બેટ, મોટર, વિમાન વગેરે મળે છે। નાના રમકડા મળે, મોટાઈ રમકડા મળે, ચાવીવાળા રમકડા પણ ખરા, રિમોટ વડે ચાલે તેવા મોટા રમકડા પણ ખરા। રમકડાની દુકાનમાં કયા કયા રમકડા મળે? દડો, બેટ, મોટર, વિમાન, નાના રમકડા, મોટા રમકડા, ચાવીવાળા રમકડા, રિમોટ વડે ચાલે તેવા રમકડા અને સેલ દ્વારા ચાલે એવા રમકડા, એમ અલગ અલગ પ્રકારના રમકડા રમકડાની દુકાનમાં મળે છે। દુકાનદાર રમકડાને સજાવીને રાખે છે, કેમ? કારણ કે બાળકો જલ્દીથી રમકડાને જોઈ અને બાળકોને ખરીદવાનું મન થઈ જાય, એટલા માટે હંમેશા રમકડાને સજાવીને રાખે છે। તમે દુકાનમાં ગયા છો ને રમકડાની દુકાનમાં, તો તમે જોયું જ હશે કે રમકડાની દુકાન કેવી સરસ લાગે છે આપણને। રમકડા લેવા આવનારને તે રમકડા બતાવે છે, ઢીંગલી જેવા રમકડા અવાજ પણ કરે છે। આપણે આગળ પાઠ 3 શીખી ગયા, તો એમાં તમે જોયું હતું ને ટોય હાઉસ, એના વિશે આપણે ભણ્યા હતા, તો એમાં કયું કયું રમકડું હતું? બોલતું વાંદરું, એવા બધા રમકડા હતા ને। બોલતું વાંદરું એટલે એનો મતલબ શું? કે તમે સેલ ભરો ને, સેલ એ રમકડાની અંદર નાખો એટલે એ બોલવા માંડે, કે જે અવાજ કરે, એ પ્રકારના રમકડા પણ હોય છે। રમકડા જોતા જ ગમી જાય એવા રંગબેરંગી હોય છે। બાળકોને રમકડા બહુ ગમે છે। હું રમકડા ખરીદવા તે દુકાને જાઉં છું। બધા જ બાળકોને રમકડા ખૂબ જ ગમે છે। બરાબર, તો બાળકો આપણે રમકડાની દુકાન એ વિશે નિબંધ આજે આપણે ભણ્યા, તો હવે આ નિબંધ તમારે ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખી દેવાનો છે। બરાબર, અત્યાર સુધી આપણે 3 નિબંધો ભણી ગયા, એક તો મેળો, પછી બીજો ઉંદર અને હવે ત્રીજો છે રમકડાની દુકાન। બરાબર, આ નિબંધ તમારે ગુજરાતીની નોટમાં લખવાનો છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનો છે। બરાબર, હવે આપણે આગળનો અભ્યાસ હવે આવતા લેક્ચરમાં કરીશું, ત્યાં સુધી તમારે આ નિબંધો વાંચી અને તૈયાર કરવાના છે। અસ્તુ।